માં તમે પણ ભાગ લો છો કોમન પ્રિસ્ટુડ કહીએ છીએ અંગ્રેજીમાં અમે મિનિસ્ટ્રીયલ પ્રિસ્ટુડમાં અમે ભાગ લઈએ એટલે સાત સંસ્કારો છે એ સંસ્કારો આપીએ છીએ પણ સ્નાન સંસ્કાર ગ્રહણ કરતા એકે એક ખ્રિસ્તી પ્રભુ રાજા છે એટલે એ પણ રાજા છે એકે ખ્રિસ્તી રાજા છે પ્રભુ પયગંબર છે એકે ખ્રિસ્તી પયગંબર છે અને પ્રભુ પુરોહિત છે અને એકે ખ્રિસ્તી પુરોહિત પણ છે એટલે ખ્રિસ્તીનો આપણે આવીએ છીએ ત્યાં ખ્રિસ્તી અહીંયા ચાલુ છે તમે ત્યાં બેઠા છો પ્રેક્ષકો તરીકે નથી ઓડિયન્સ તરીકે નથી સંપૂર્ણ રીતે અમે ભાગ લઈએ છીએ ઈશ્વરની યોજના નથી ઈશ્વરે આખા વિશ્વનું સર્જન કર્યું હરેક પ્રાણી પક્ષી જંગલી બધું સર્જન કરીને ઈશ્વરને શું લાગ્યું સારું લાગ્યું માણસે સર્જન કર્યા પછી ખૂબ સારું લાગ્યું અને ઈશ્વરને બધું સારું લાગ્યું બધું સારું કર્યું પણ પાપથી બધું બગડી ગયું બધું બગડી ગયું ઈશ્વરની જે યોજના હતી એ પાપથી બગડી ગયું એટલે જ્ઞાનવાણીનો ગ્રંથ બીજો અધ્યાય 23મી કડી કહે છે ઈશ્વર તો માણસને અમર થવા માટે સર્જેલા છે ઈશ્વર તો માણસને અમર થવા માટે સર્જેલા છે પોતાના પ્રતિમૂર્તિ રૂપે સર્જેલા છે હા કે નહીં એ શંકા છે ઉત્પત્તિ ગ્રંથ પહેલો અધ્યાય 27મી કડી ઈશ્વર માણસને પોતાના પ્રતિમૂર્તિ રૂપે પોતાના પ્રતિમૂર્તિ રૂપે એટલે આ શું છે ઈશ્વર અમર છે માણસ પણ આપણે પણ અમરતા માટે બનાવ્યા છે મરી જવા માટે નહીં મૃત્યુ દુઃખ પાપ અને શાપ એ બધી ઈશ્વરની યોજના નથી ઈશ્વરમાં ક્લેશ પણ અંધકાર નથી ઈશ્વર પ્રકાશ સ્વરૂપ છે ઈશ્વર શાંતિ સ્વરૂપ છે ઈશ્વર પ્રેમ સ્વરૂપ છે ઈશ્વર જીવન સ્વરૂપ છે એ કઈ મૃત્યુ એ ઈચ્છતા નથી પણ માણસના પાપથી આ બધું બગડ્યું 100% ઈશ્વર છે જાણો છો કે નહીં 100% માણસ 100% ઇઝ હ્યુમન 100% ઇઝ ડિવાઇન સંપૂર્ણ રીતે એ માણસ હતા માણસ રીતે કેવી રીતે જીવન જીવો પ્રભુએ આપણે શીખવ્યું છે જીવન જીવવાની અલગ રીત એમને આપણે શીખવી છે અને ફક્ત શિક્ષણમાં નથી પોતાના જીવનમાં જીવીને બતાવ્યા છે પ્રભુએ બતાવ્યા છે એટલે માણસ એનું જીવન કેવું હોવું જોઈએ પ્રભુ યીશુને જોઈને આપણે શીખવું જોઈએ આપણે ખ્રિસ્તી છીએ અને પોતે ઈશ્વર છે એ પણ પ્રભુ યીશુ પોતાના કાર્ય દ્વારા એને કરી બતાવ્યું છે લૂલા લંગડાને છાંતા કર્યા મૂંગા બેરાને સાંભળતા અને બોલતા કર્યા જન્મથી આંધળાને દેખતા કર્યા મરેલાને જીવતા કર્યા સાગરના પાણી પર પણ ચાલ્યા વાવાઝોડાને એક શબ્દ માત્રથી શાંત બનાવ્યા અને અબ્દુલ થોડીના માણસ પણ એમ જોઈને પોકાર કરે છે તમે સાક્ષાત ઈશ્વરના પરમ પાવન ઈશ્વરના પુત્ર છો પ્રભુ ઈશ્વર પોતાના કાર્ય દ્વારા એ સાબિત કરે છે પુરાવો કરે છે કે ઈશ્વરના પુત્ર છે 100% પ્રભુ ઈશ્વર છે અને 100% એ માનવ છે અને જીવન જીવવાની એક રીત જાણો છો પ્રભુએ નવી આજ્ઞા આપી છે નવી આજ્ઞા હું તમને કઈ નવી આજ્ઞા આપું છું શું કીધું શું છે નવી આજ્ઞા પરસ્પર પ્રેમ રાખો ઈશ્વરની આજ્ઞા છે પ્રભુની આજ્ઞા છે પરસ્પર પ્રેમ રાખો
Thank you.